હેલો એવરીવન, આજે આપણે જોવાના છે કે એરોનોટિક્સ એન્જિનિયરિંગ માટે જે ગુજરાતના સ્ટુડન્ટ છે એને ગુજરાતમાં કેટલો સ્કોપ છે અને આઉટ ઓફ સ્ટેટ એટલે ગુજરાતની બહાર કેટલો એનો સ્કોપ છે, એટલે મિનિંગ કે તમે કઈ કઈ કોલેજમાં એરોનોટિક્સ એન્જિનિયર કરી શકો છો. તો પહેલાં તો મેં PDF એક બનાવેલી છે, એમાં ફર્સ્ટ તો મેં 30 જે બ્રાન્ચીસ છે એન્જિનિયરિંગની એને કલેક્ટ કરેલી છે. ટોટલ તો 55 સમથિંગ છે, પણ અત્યારે જે મેં ઇમ્પોર્ટન્ટ 30 મને જે લાગી છે કે જે ફિલ્ડમાં વધારે પડતા સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટ હોય છે એ મેં અહીંયા 30 બ્રાન્ચીસ કલેક્ટ કરેલી છે. એમાં ફર્સ્ટ એરોનોટિક એન્જિનિયરિંગ છે, પછી એરોસ્પેસ છે, ઓટોમોબાઈલ છે, બાયોમેડિકલ છે, બાયોટેકનોલોજી કે ટેકનોલોજી એન્જિનિયરિંગ, સિરામિક, કેમિકલ, સિવિલ, કમ્યુનિકેશન, કમ્પ્યુટર સાયન્સ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર, એન્વાયરમેન્ટ એન્જિનિયર. ઘણા તો નામ તો તમે પહેલી વાર સાંભળ્યા હશે તેવું પણ તમને લાગશે, પણ એમાં કાંઈ એવું ટેન્શન લેવાની વાત નથી. ઘણાને ખબર હોતી નથી કે એન્જિનિયરિંગમાં માની લો કે મિકેનિકલ અને સિવિલ સિવાય પણ ઘણી બધી બ્રાન્ચીસ હોય છે. વધારે હોય તો બધાને ઇલેક્ટ્રિક્સની ખબર, ઇલેક્ટ્રોનિક્સની ખબર હોય કે ભાઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર થાય છે. વધારે કોઈને એન્જિનિયરિંગમાં ઘણા બધા બ્રાન્ચીસ છે એનો ખ્યાલ હોતો નથી. એવી જ રીતે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ, મરીન, મિકેનિકલ, પછી છે અહીંયા માઇનિંગ, પેટ્રોલિયમ, પાવર પ્રોડક્શન, રોબોટિક, સ્ટ્રક્ચર, ટેલિકમ્યુનિકેશન, ટેક્સટાઇલ, ટૂલ્સ ને ટ્રાન્સપોર્ટેશન. આવી 30 બ્રાન્ચ છે જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે. બાકી હજી ઘણી બધી બ્રાન્ચીસ છે એ એન્જિનિયરિંગમાં અવેલેબલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મારો આગલો જેને વિડીયો ન જોયો હોય કે 12th પછી તમારે સાયન્સ લો તો કઈ તમને આગળ કેટલો સ્કોપ રહે અને કોમર્સ લો તો આગળ કેટલો સ્કોપ રહે, તો તમને એ વિડીયો મારી યુટ્યુબ ચેનલ રાજભરાડ મેન્સમાં જઈ અને તમે એ જોઈ શકો છો. હવે આપણે વાત કરી હતી કે જ્યારે એન્જિનિયરિંગમાં જે જવા માંગતા હોય 12th પછી તો એનો 4 વર્ષનો બેચલર કરવું પડે છે, BTech કરવું પડે છે, બેચલર ઓફ ટેકનોલોજી. તો એના માટે જવા માટે ટોપ 10 એટલે કે દર વર્ષે રેન્કિંગ થતો હોય છે. એ રેન્કિંગમાં ટોપ 10 કોલેજ કઈ કઈ છે એના ઉપર આધાર હોય છે કે દર વર્ષે ગવર્મેન્ટ દ્વારા એવો રેશિયો કાઢવામાં આવે છે અને એના ઉપરથી ટોપ 10 જે છે એ સિલેક્ટ કરવામાં આવે છે. કે માની લો કે ઘણી કોલેજને ફર્સ્ટ નંબર આપેલો હોય છે, ઘણી કોલેજને સેકન્ડ. તો એવી જ રીતે સેકન્ડ સ્લાઇડમાં મેં એ જ ટ્રાય કરેલી છે કે તમે એમાં તમને ખબર પડે કે કઈ કોલેજનો ફર્સ્ટ છે, કઈ કોલેજ સેકન્ડ ઉપર છે. તો કે 2020 રેન્કિંગ જે 2020માં કરવામાં આવ્યું એ પ્રમાણે IIT દિલ્હી છે એને ફર્સ્ટ રેન્ક આપવામાં આવ્યો છે. એવી જ રીતે IIT બોમ્બે છે એને સેકન્ડ રેન્ક. એટલે આ જસ્ટ ફોર એન્જિનિયરિંગની, જે એન્જિનિયરિંગમાં જવા માટે જે જવાનું હોય છે એન્જિનિયરિંગનો કોર્સ એના ઉપર આ જે કોલેજનો રેન્ક છે ડિપેન્ડ છે. માની લો કે IIT માં બીજી ઘણી વસ્તુ, ઘણા કોર્સ થતા હોય તો એનો રેન્કિંગ છે એ બદલાઈ જતો હોય છે. આ તો જસ્ટ ફોર એન્જિનિયરિંગ માટે કઈ કોલેજ બેસ્ટ છે એના પર્પઝ ઉપર જ તે આનું રેન્કિંગ કરેલું છે કે IIT દિલ્હી, IIT બોમ્બે. એવી જ રીતે આમાં એક વાત છે કે ગુજરાતની એક પણ કોલેજનો સમાવેશ થતો નથી, એ એક ખરાબ વસ્તુ કહેવાય આપણા ગુજરાત માટે કે નથી. IIT ગાંધીનગરનો બી સમાવેશ નથી, NIT સુરત એનો બી આમાં ઇન્ક્લુડ થતી નથી કોલેજ. એટલે સારી કોલેજ કહેવાય તો ગુજરાત બહાર જ જોવાનું થાય. જો એ લોકો એમ કે વિચારતા હોય કે ટોપ 10માં જ એ લોકોને સ્ટડી કરવું છે તો એને ગુજરાતમાં કાંઈ સ્કોપ છે નહીં, એને ગુજરાત બહાર જ જવું પડે છે. તો આ થઈ ગયું ટોપ રેન્કિંગ. ટોટલ 10 રેન્કિંગની જે છે 10 રેન્ક આપેલા છે. તો આની જો PDF તમારે જોતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં તમારો વોટ્સઅપ નંબર ટાઈપ કરી દેશો તો હું તમને આની જે આખી PDF છે એરોન, આ જે અત્યારનું લેક્ચર જે છે એ ઓનલી ફોર એરોનોટિક્સ માટે જ છે, પણ આ થોડુંક બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ કે અત્યારે એન્જિનિયરિંગમાં કઈ કોલેજ ટોપ ઉપર છે. તો જો ગુજરાતમાં તમારે જો એરોનોટિક્સમાં જવું હોય તો ટોટલ 5 કોલેજીસ છે. અને આ જે પાંચે પાંચ કોલેજ છે એ કેવી છે
પ્રાઇવેટ કોલેજ છે, એટલે ગવર્મેન્ટ કોલેજ એક પણ નથી. નથી એનઆઈટી એનઆઈટી સુરતમાં એરોનોટિક્સ થતું, કે નથી આઈઆઈટી ગાંધીનગરમાં એરોનોટિક્સ થતું. પાંચ કોલેજ છે. પેલી કોલેજ છે પારુલ યુનિવર્સિટી બરોડા, એટલે કે વડોદરામાં એક પારુલ યુનિવર્સિટી છે જે પ્રાઇવેટ કોલેજ છે, એમાં સીટ 60 છે. બધામાં જેટલી પાંચ કોલેજ છે બધામાં સીટનો જે નંબર છે એ સેમ છે, બધામાં 60 સીટ જ છે એરોનોટિક્સ માટે. પછી સેકન્ડ આવે છે સોકેટ, સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ગોતા અમદાવાદ, એટલે કે અમદાવાદમાં એક કોલેજ આવેલી છે સોકેટ કરીને, જે અંડર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના અંડરમાં આવે છે, ત્યાં બી 60 સીટ છે એરોનોટિક્સ માટે. પછી આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આણંદ. આ કોલેજની બધાને વધારે પડતા સ્ટુડન્ટને ખબર હોય છે કે આ એક કોલેજ એવી છે કે જ્યાં એરોનોટિક્સ થાય છે. ત્યાં બી સીટ કેટલી છે? તો કે 60. પછી આવે છે આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગોતા અમદાવાદ, એટલે કે અમદાવાદમાં બીજી કોલેજ છે આદિત્ય સિલ્વર ઓક કરીને, તેમાં બી જે છે એરોનોટિક્સ થાય છે, તેમાં બી સીટ કેટલી છે? તો કે 60. અને એના પછી આવે છે ભગવાન અરિહં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એમાં બી સીટ 60 છે, અને એ આવે છે સુરતમાં. એટલે તમારે ગુજરાતમાં ગુજરાતમાં રહીને જે સ્ટુડન્ટને એરોનોટિક્સ કરવું હોય તો તેના માટે ઓપ્શનમાં 5 જ કોલેજ છે, પારુલ યુનિવર્સિટી, સોકેટ, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ટેકનોલોજી, અને આદિત્ય સિલ્વર, અને ભગવાન અરિહં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. બે અમદાવાદમાં આવેલી છે, એક સુરતમાં આવેલી છે, એક વડોદરા આવેલી છે, અને એક આણંદ આવેલી છે. આ બધામાં ફીઝનો રેશિયો થોડોક હાઈ હશે, કારણ કે પ્રાઇવેટમાં છે, એટલે તમે તમારે રેન્ક કેટલો લાવી શકે એ બી આપણે આગળ કટ ઓફ બી જોશું. પણ જેમ જેમ રેશિયો મેં જોયા છે કે 2017, 2018, 2019, 2020માં તો હજી એક્ઝામ લેવાની નથી, એટલા માટે એનો કંઈ કટ ઓફ આવેલો નથી. પણ લાસ્ટ 3 યરના જે રીતે મેં કટ ઓફ જોયા છે, જેમ જેમ એરોનોટિક્સમાં જે ડિમાન્ડ ઘટતી જાય છે, એનું એક કારણ છે કે એરોનોટિક્સમાં જે જવા માંગતા હોય એના માટે પ્લેસમેન્ટ બહુ ઓછું થાય છે. થઈ જાય છે એનું થઈ જાય છે, પણ મોસ્ટ ઓફ સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ પ્રોપર થતું નથી, એટલે એરોનોટિક્સની ડિમાન્ડ ઘટતી જાય છે. હવે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. હવે તમારે આઉટ ઓફ સ્ટેટ જવું છે, એટલે આઉટ ઓફ સ્ટેટમાં તમે ઘણા સ્ટેટમાં તમે જઈ શકો, તો આઉટ ઓફ સ્ટેટમાં તમારે એરોનોટિક્સની કોલેજ માટે ઘણા બધા ઓપ્શન રહે છે. કે જેવી જ રીતે ચેન્નઈમાં ખાલી એક ચેન્નઈમાં જ 26 કોલેજ છે, બેંગ્લોરમાં બી 26 કોલેજીસ છે, દિલ્હીમાં 15 કોલેજ છે, હૈદરાબાદમાં 7 કોલેજ છે, મુંબઈમાં 2, પુણેમાં 2, કોલકાતામાં 1 કોલેજ, કર્ણાટકામાં 39 કોલેજીસ છે, કેરલામાં 15 કોલેજીસ છે, મહારાષ્ટ્રમાં એટલે કે આખા મહારાષ્ટ્રમાં ટોટલ આ મુંબઈ અને પુણેમાં ઇન્ક્લુડ થઈ જાય કે એમાં 12 કોલેજીસ છે, ઉત્તર પ્રદેશમાં 8 કોલેજીસ છે, તમિલનાડુ ટોટલ આખા તમિલનાડુમાં 76 કોલેજીસ છે. હજી ઘણી બધી કોલેજીસ છે. જો તમને આઉટ ઓફ સ્ટેટની કોલેજની ડિટેલ્સ જોતી હોય અને એના કટ ઓફ જોતા હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો હું તમને એનો બી એક વિડીયો શેર કરી દઈશ. અને હવે નેક્સ્ટ તમારે કયા એન્જિનિયરિંગ માટે ડિટેલ્સ જોઈએ છે, આ મેં વિડીયો એરોનોટિક્સ માટે એટલા માટે બનાવ્યો છે કે ઘણા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી એરોનોટિક્સનું, એન્જિનિયરિંગમાં કઈ રીતે કઈ કોલેજ છે, એમાં કટ ઓફ કેટલો છે. તો હવે તમારે માની લો કે બીજી કોઈ બી બ્રાન્ચ છે એન્જિનિયરિંગની, એના માટે તમારે ડિટેલ્સ જોતી હોય તો તમે મને કહી દેજો, તો એનો બી હું તમને વિડીયો શેર કરી દઈશ. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે કે તમારે કઈ બ્રાન્ચીસ માટેની ડિટેલ્સ જોઈ છે. પછી નેક્સ્ટ જોઈએ. હવે જોઈએ આપણે કટ ઓફ. હવે મેં આ જે કટ ઓફ છે એ ઓન્લી 5 કોલેજીસ જે ગુજરાતમાં આવેલી છે એના માટેનો કટ ઓફ બનાવેલો છે, એટલે બહારની આઉટ ઓફ સ્ટેટ માટે જો જોતી હોય તો તમે મને કમેન્ટમાં બતાવી દે કહી દેજો, તો હું એનો પણ એક વિડીયો શેર તમને કરી દઈશ. હવે પારુલ યુનિવર્સિટી છે. પારુલ યુનિવર્સિટીના મેં 3 વર્ષના જે કટ ઓફ જોયા છે એનો રેન્ક છે એ મેં કાઢેલો છે, 2017, 2018 અને 2019 એના બંને રાઉન્ડના
રેન્ક જોવો તો 41,560 પેલા રાઉન્ડમાં અટક્યું હતું 2017માં, કે 41,560 એટલે કે એનાથી જે બી આનાથી આ રેન્કથી જેટલા બી ઓછો રેન્ક હોય એ બધાને છે એ અહીંયા એડમિશન મળવાના ચાન્સીસ મળી જાય છે, એટલે કે એડમિશન ચાન્સીસ રહેતા નથી, માની લો કે મળી જ જાય છે એમ કહેવાય. રાઉન્ડ ટુ ત્યાં 41,580 એ કટ ઓફ ફેટકો હતો, 2018માં 27,836 અને એમાં રાઉન્ડ ટુમાં 39,286. એટલે તમે જોયું એ પ્રમાણે કે જેમ જેમ યર જતા જાય છે એમ જે એની ડિમાન્ડ ઘટતી જાય છે, કારણ કે પહેલા રાઉન્ડમાં જો 27,000 અટક્યું હોય તો બીજા રાઉન્ડમાં એનાથી ઓછું જો અટકે તો એનો મિનિંગ એવો થાય કે એનો ડિમાન્ડ છે, એટલે કે એમાં વધારે સ્ટુડન્ટ જવા માગે છે. પણ અહીંયા 27,000થી સીધા 39,286 જતું રહ્યું છે, તો આપણે એમ કહી શકીએ કે એની ડિમાન્ડ ઘટી ગઈ છે. હવે એવી જ રીતે અહીંયા 33,303 અટક્યું હતું અને પછી 32,656 અટક્યું હતું 2019માં રાઉન્ડ ટુમાં. તો આ વાત થઈ ગઈ પારુલ યુનિવર્સિટીની. એવી જ રીતે સોકેટ યુનિવર્સિટીમાં, સોકેટ જે છે એટલે કે સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, તેમાં બી જો 2017માં 20,000 હતું, એવી જ રીતે 2018માં રાઉન્ડમાં 23,000 અને એવી જ રીતે 2019માં રાઉન્ડ વનમાં 33,000. એટલે જો રેન્ક છે એ વધતો જાય છે. આના ઉપરથી તમે અંદાજ મારી શકો છો કે જે જવાની સંખ્યા છે, કે વિદ્યાર્થીઓમાં જે ઇન્ટરેસ્ટ હતો એરોનોટિક્સમાં લઈ અને એ ઓછો થતો જાય છે. એવી જ રીતે તમે રાઉન્ડ ટુમાં બી બધાનું જોઈ શકો છો. તો આ બંને બે યુનિવર્સિટી થઈ ગઈ, કોલેજીસ થઈ ગઈ, એક પારુલ અને એક સોકેટ. હવે નેક્સ્ટ થર્ડ જોઈએ, તો કે થર્ડ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો ત્યાં તમે જો કે 2017માં સાત હજારે રેન્ક અટક્યો હતો, એવી જ રીતે એનો 2019 જોવો તો 10,000 રેન્ક અટકે છે. એટલે કે આ કોલેજ એક એવી છે સરદાર વલ્લભભાઈ પટેલ કે એનું એરોનોટિક્સ સારું કહેવામાં આવે છે. ગુજરાતમાં જે 5 કોલેજમાં છે તો તમારે પહેલો ઓપ્શન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રાખો તો એ સારામાં સારી કોલેજ છે. પાંચે પાંચ કોલેજ તો સારી જ છે, પણ આ પાંચમાં બી જે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે એ બેસ્ટમાં આવે છે. હવે એના પછી જોઈએ કે ચોથા નંબરની જે કોલેજ છે આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ, તો તમે ત્યાં બી જોઈ શકો છો કે 2017માં 14,902 અટક્યું હતું, એવી જ રીતે 2019માં એ 25,992 થઈ ગયું અને રાઉન્ડ ટુમાં 27,707 હતું 2017માં, એવી જ રીતે 2019માં 32,672 અટકી ગયું હતું. એટલે તમે આના આંકડા ઉપરથી તમે અંદાજ મારી શકશો કે દિવસે ને દિવસે એટલે કે દર વર્ષે છે એ જે છે કટ ઓફ હાઈ નથી જતું, કટ ઓફ લો જાય છે. હવે લાસ્ટ છે ભગવાન હરિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. એમાં તમે જોવો છો તો કે 2017માં 33,913 અટક્યું હતું અને એવી જ રીતે એમાં 2019 32,229 જે એનું છે કટ ઓફ અટકેલું છે અને બીજા રાઉન્ડમાં 37,416થી લાસ્ટ 2019માં 31,901 છે એનું કટ ઓફ અટકેલું છે. તો આ વાત થઈ ગઈ ગુજરાતમાં તમારે જો એરોનોટિક્સ કરવું હોય તો ગુજરાતમાં એરોનોટિક્સ કરવા માટે 5 કોલેજીસ અવેલેબલ છે અને 5 કોલેજીસમાં તમે કટ ઓફ છેલ્લા લાસ્ટ 3 યર્સમાં કેટલા કટ ઓફ કેટલાય અટકેલું છે એ બી મેં તમને જણાવી દીધું. હવે જો તમારે આઉટ ઓફ સ્ટેટમાં જો જવું હોય તો આઉટ ઓફ સ્ટેટમાં તો એરોનોટિક્સ માટે ઘણી બધી કોલેજીસનો તમારી પાસે ઓપ્શન રહેશે. ગુજરાતમાં ઓનલી 5 કોલેજીસ છે, તો તમારે આઉટ ઓફ સ્ટેટની કોલેજ માટેનું કાંઈ ડિટેલ્સ જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો હું તમને એનો વિડીયો શેર કરી દઈશ. તો બસ આ 5 કોલેજ થઈ ગઈ છે આજે, અને તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરજો, જેથી કરીને વધારેમાં વધારે સ્ટુડન્ટને જે બી કંઈ ડિફિકલ્ટી હોય રિગાર્ડિંગ ટુ એરોનોટિક્સ તો એની એ સોલ્વ થઈ જાય. ઓકે, થેન્ક યુ.